बोल श्री कंथरिया हनुमान जी महाराज की, गौ मात की। उपस्थित आप सब कोई नु कंथरिया हनुमान जी मंदिर वती हार्दिक हार्दिक स्वागत छे। आज नो आ गौ महात्मा नो त्रीजो दिवस, गौ महाकथा नो त्रीजो दिवस। उपस्थित परम कृपाळु परम चेतना परम तत्व आप सब कोई नु हनुमान जी मंदिर कंथरिया वती आपनु हार्दिक हार्दिक स्वागत छे। गौ भक्ति, गौ शक्ति अने गौ आराधना नी अंदर जारे आपणे बधा लीन थया छीए, त्यारे गायनो महिमा, गायनी कृपा अने गाय थकी जिंदगी नी अंदर केटला प्रकारना संकल्पो अने प्रकल्पो सिद्ध करी शकाय, एवी वार्ताओ, एवी वातो अने एवा जीवन चरित्र साथे आपणे पूज्य बापजी सरस मजानी वातो थी आपणे गौ भक्ति, गौ शक्ति नो आराधनीय अने महात्म्य समजावी रह्या छे। महर्षि શિપ્રાગીરી મહારાજ બાપજી જેવું એમનું ગાય માટેનું વક્તવ્ય છે, એવું જ એમનું ગાય માટેનું કર્તવ્ય છે, અને આ વક્તવ્ય અને કર્તવ્ય બંને અહીંયા ઉપસ્થિત હોય ત્યારે આપણને આ ગૌ ભક્તિ, ગૌ શક્તિ અને ગૌ આરાધનની અંદર નવી પ્રેરણા, નવી દિશા અને નવી નવો આધાર મળે છે। આ કથાના મુખ્ય યજમાન શ્રીમતી રમીલાબેન કિશોરભાઈ ડવાસિયા તથા કાયરાશ્વરીબેન લંડન યુકેથી ઉપસ્થિત છે। એમના આજે એમના હસ્તે આ સરસ મજાના વ્યાસપીઠ પર એમનું પૂજન થઈ રહ્યું છે। દોસ્તો, આજે આ ગૌકથાના તૃતીય દિવસે જ્યારે આપણે બધા ઉપસ્થિત થયા છીએ ત્યારે ગૌ સંહિતાની એક વાતથી આજના આ પ્રસંગની આપણે શરૂઆત કરવી છે। ગૌ સંહિતાની અંદર એવું કહેવાયું છે કે જે જગ્યાએ ઊભી રહી અને ગાય એક શાંતિપૂર્ણ શ્વાસ લે છે, જે જગ્યાએ, જે સ્થળે, જે ભૂમિ પર, જે ધરતી પર ઊભી રહી અને ગાય એક શાંતિપૂર્ણ શ્વાસ લે છે, એ જગ્યા પરના તમામે તમામ વાસ્તુ દોષ પણ દૂર થઈ જાય છે। તો વિચાર કરો, આપણે આ ભૂમિ પર કેટલી ગૌ ભક્તિ, ગૌ શક્તિ, ગૌ આરાધનાની વાતો કરી રહ્યા છીએ અને જેનાથી અનેક લોકોના દિલની અંદર ગૌ આરાધના અને ગૌ પ્રાર્થનાની વાતો આપણા દિલની અંદર ઉતરી રહી છે। એમ કહેવાય કે શબ્દ હોય તો સંહિતા સુધી પહોંચાય, અને જો બિંદુ હોય તો સિંધુ સુધી પહોંચાય, જો ઝેર હોય તો શંકર સુધી પહોંચાય। પ્રાર્થના એક જ એવો વિકલ્પ છે જેનાથી સીધે સીધું ઈશ્વર સુધી પહોંચાય। તો આજ આ ગૌ માતા કથાના ત્રીજા દિવસે આપણે સૌ કોઈ પણ ગૌ માતાના ચરણની અંદર પ્રાર્થના કરીએ કે અમને મન કર્મ વચનથી નૈતિક કર્મ વાળા બનાવજે, અમારા થકી સર્વ જીવોનું કલ્યાણ થાય એવા અમને આશીર્વાદ આપજે, અમારા થકી અનેક પ્રકારના સેવા કાર્યો થાય, ધર્મના કાર્યો થાય, સંસ્કારના કાર્ય થાય, સદવિદ્યાના કાર્ય થાય, અને એ કાર્યોથી અનેક લોકોને આશીર્વાદ મળે, અનેક લોકોને જીવવાની નવી રાહ મળે અને અનેક લોકોને જીવવાની નવી દિશા મળે એવો અમને પ્રકલ્પ અને સંકલ્પ કરાવજે। આજના આ ભવ્ય અને દિવ્ય તૃતીય ગૌ માતમ કથાના દિવસે જ્યારે આપણે બધા ઉપસ્થિત થયા છીએ ત્યારે આ ગૌ કથાને માત્ર સાંભળી નહીં પરંતુ એને જિંદગીની અંદર ઉતારવા માટે કેવી રીતે આપણે આગળ વધી શકીએ એવા પ્રકારના પ્રકલ્પો આપણને પૂજ્ય બાપજી અહીંયા રજૂ કરી રહ્યા છે, જેમના થકી બે ગૌશાળાઓની અંદર તેઓ આ બોલ જીવો માટે સેવા કરી રહ્યા છે। આ ઉપરાંત કેટલી ગૌશાળાની અંદર સાથ અને સહકાર આપી અનેક જીવોને તારવા માટેના જેમણે સંકલ્પ લઈ અને નહીં માત્ર ભારત પણ વિદેશની અંદર પણ જેવો કથાઓ કરી અને આ ગૌ ભક્તિ, ગૌ શક્તિ, ગૌ આરાધનાની જ્યોતને વિશ્વની અંદર પ્રજલિત કરવાનું જેવો કામ કરી રહ્યા છે, એમના મુખેથી આપણે ગૌ આરાધના સાંભળી રહ્યા છે। વ્યાસપીઠ પર વિરાજમાન વ્યાસમુનિ સ્વરૂપ આ ગૌ ભક્તિ, ગૌ શક્તિ, ગૌ આરાધના રજૂ કરતા પૂજ્ય બાપજીના ચરણોમાં વંદન કરીએ અને આજના આ તૃતીય અને ભાવ ભર્યા આ ત્રીજા દિવસની શરૂઆત કરીએ। વંદે ગૌ માતરમ।
Yes, sir.
चंद्र कृपालु भजे
कीर्तन करें। इतने में लोग आना हो आ जाए। ये बिना मॉल का पिक्चर है, कोई टिकट नहीं है। जिसके भाग में होगा वो आएगा। अभी नंबर पड़े हैं, पिक्चर की तो शुरुआत हो रही है। नंबर माने मंगला आचरण, मंगने वाले भगवान का वखान। वखान माने भगवान के ओर से उनका रूप कैसा है, कैसा वो दयालु है, कैसा कृपालु है। ना वो जात भात दांत ऊंच नीच कुछ नहीं देखता। एक नाचने वाली वेश्या ने गाया तो उसके घर में आके खड़ा हो गया। ये जो आपने सुना रामचंद्र की स्तुति, एक नाचने वाली ने गाया। एक संत ने उसको बेटी कह दिया, संत ने उसको बदनाम कर दिया, अयोध्या में चली गई। अन्न क्षेत्र खुला करके जो उसको भोजन करावे और भोजन सुनावे। इनकी इच्छा थी कोई संत मेरे घर आके रोटी खावे। और तुलसीदास पहुंच गए, बेटी तुम यहाँ वो भजन सुनाओ। और ये भजन सुनाते सुनाते प्राण छोड़ दिया। इसको कहते भगवान की प्रार्थना, भगवान की मंगलाचरण, भगवान ना वखान, भगवान ना गुण, भगवान ना उपकार अपने मानिए। ए ईश्वर तू केवो दयालु, अपने मानव जेवो जन्म आपी, आटली सुविधा आपी दीदी। आवी सुविधा देवताओ नरसी पशु पक्षी ने नथी। एवं हे परमात्मा तने प्रार्थना करिए। ओम नमो भगवती वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। ताली बजाते हुए ओम नमो भगवते वासुदेवाय बोलो। Hey, 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 h
शंकर के अवतार जगदम्बा बोलो अम्बे अम्बे
दे मुरली वाले से मिला दे नारायण
श्रीराम श्रीराम श्रीराम। आइए आज तीसरे देश की कथा में प्रवेश करें। मंचोपति श्री नाथ बाबा के महंत त्रिवेगिरी महाराज, कंथरिया धाम के महंत प्रभुगिरि जी महाराज, भागवत आचार्य जिग्नेश दादा, कथाकार शिवगिरि अनिलपुरी बापू, दीपक भाई स्टूडियो वाला, हरदेव मायक वाला, मारा संगीतकार भाइयों, आप सब गौ माता की कथा में रसपान करने हेतु आए हुए सब मेरे भाई वडिल युवान बालको, मेरी जनेता समान माताओं बहनों भगनी रूपा भक्ति रूपा मात रूपा शक्ति स्वरूपा, आप सब लंदन अमेरिका इटली यूरोप रोम बलाना मिलाना बेरो गांव ऑस्ट्रेलिया कनाडा अफ्रीका मुंबासा नैरोबी टांजनिया कंपाला झिंझा देश प्रदेश में देख रहे, पूरा पंजाब में देख रहे, पूरे गुजरात में देख रहे, विज्ञान के माध्यम लक्ष्य चैनल द्वारा जो दिखाए जाने वाली है गौ कथा माता की कथा में आप सभी का स्वागत है और व्यास गादी से हम आपका स्वागत करते हैं साहब। कल आपने सुना राजा परीक्षित का, अब कथा का आरंभ होता है। भगवान व्यास मंगलाचरण करते, जन्मादस्य योतोल्वयादितरतः चार्थे स्वभिज्ञ स्वरा तेने ब्रह्मरिदाय आदि कवये मुह्यन्ते यत्सूरय तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिशर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि सत्यं परं धीमहि। नमस्तुते व्यास विशाल बुद्धि कुलारविन्दाय त्रपत्रने एन तया भारत तेल पूर्णं प्रज्वालितो ज्ञानमयि सच्चिदानन्दरूपाय विश्वमुत्पत्यादिहे तात्पत्रय विनाशाय कृष्णाय वसुदेव सुतदेव कंसचारणमर्दनम् देवकी परमानंद कृष्णं वंदे जगत् नारायणं नमस्कृत्यं नरो चैव नरोत्तमं देवी सरस्वती व्यास जय मुदीरत। श्रीमद् भागवत गौ कथा का 18,000 श्लोक 365 अध्याय और भगवान व्यास ने रचा है। भगवान व्यास का एक कुमारिका के पेट से जन्म हुआ है, एक भील कन्या से, एक आदिवासी कन्या से, एक मासीमारी कन्या से और भगवान नारायण कहलाए। भगवान को कोई ना जात की बाधा नहीं है, भगवान ने सिर्फ इंसान बनाया है और चार वर्ण बनाए हैं, ब्राह्मण सत्य वे शूद्र, अपने अपने धर्म में रहकर अपना पालन करें। इसलिए भगवान व्यास ने भारत रूपी दीवे के अंदर कथा रूपी तेल डालकर उजाला किया और उस उजाले में आप और हम सब बैठे हैं। भगवान व्यास सोच रहे मैं क्या करूं, इस समाज का भला कैसे हो,
साधु संतो ही आपकी चिंता करते हैं साहब, और कोई नहीं करता है। भले कोई कह देता हो कि हम तुम नहीं रहो तो हम चले जाएंगे, तुम्हारे बिना जी नहीं सकते, ऐसा कुछ नहीं। कोई कोई नहीं साथे, कोई मरतू नहीं, कोई नहीं साथे, कोई जातू नहीं, अजीव नहीं साथे, ईश्वर ज रहे हरेक जन्म मां। भगवान आपने बधाए ने जाने छे, अपने पहले क्या हता, अतारे क्या सीए, आगे क्या आशु, बड़ी खबर छे। भगवान ने कोई नहीं जानतो, लाखो करोड़ों मां को गृहस्थी जानतो से, साधु संतो ही नहीं, वातो जरूर कर से, पर कोई संत ने भगवान मल्यो एवा कोई 18 शास्त्रों में लिख्यो नहीं। जेने भगवान मल्यो गृहस्थ आश्रम में मल्यो साहेब, गृहस्थ आश्रम जीवो कोई आश्रम नहीं साहब। आप चाहो तो भगवान को बेटा बना सकते हो, आप चाहो तो भगवान को नौकर बना सकते हो, आप चाहो तो भगवान से मिल सकते हो, आप चाहो तो घर में भगवान को बुला सकते हो। मेरे में वो ताकत नहीं है। आप गृहस्थ आश्रम में रहकर एक साथ पति पत्नी रहकर भी ब्रह्मचर्य का पालन कर सकते हो। गृहस्थ आश्रम जीव कोई आश्रम नहीं साहेब। जितला भगवान संतो भक्तो दाताओ महापुरुषो जितला जन्म गृहस्थ आश्रम में जन्मे, गृहस्थ आश्रम जीव कोई आश्रम नहीं। मारा बाप तमे बहु भाग्यशाली छो, तमे लाइन में उभा था, तमने पत्नी मळी, परिवार मळ्यो, साधन मळ्यो, साधना मळी, परिवार धन दौलत मळ्यो, मारो नंबर आव्यो तो काय नहीं रह्यो, बावो बनी जाओ, कुछ नहीं रहा। पर बावो बनवो बहु कठिन साहेब, कपड़ा ज पहेरी लेवा होय ने लगत ने चित्रवा होय तो दुनिया पहेरी फरे से साहेब, तमे पण पहेरी सको, तमने कोई रोक टोक नथी। पण आमा आव्या पछी बहु कठण साहेब, ए केई मां हशे, एक नो दीकरो होय अने दीकराने के बेटा बाओ बनी जा, मां कोई माया आज सुधी पोताना दीकराने बाओ बनायो, तू मने बाओ बनवानो के, गम्मे हो दारूडी होय, गुंडो होय, गम्मे वो होय, पर कोई मां नहीं कहती तुमने केम कैसे बावो बन जा। फिर से मां बोली बेटा बावा बन जा, केम तारा बाप ने भी आविश काया हती, आज राजपाट, आज दुनिया, आज महल बधु छोड़ी ने जाओ, गुड बाप दीकरा मां एने ज कहवाय जेना दीकरा ने ईश्वर साथे मेळवी दे। बेटा આ જગતમાં જે જન્મે ને મરવું પડે, જેને ભગવાન મળ્યો છે અને ભગવાન પાસે માંગ્યું કે મને અમર બનાવો, તો પણ ભગવાને કીધું કે અમર તો તું નહીં બની શકે, ગમે એના હાથે તારું મૃત્યુ સ્વીકાર, અને તું નહીં સ્વીકારે તો તને મારીશ, હું કાળ નો કાળ છું સાહેબ, મને કોઈ ભગવાન ના માને તો કોઈ મને ડર નથી, હું ભગવાન એટલે એક રૂપમાં કાળ પણ છું। જેમ કહે છે કે હું ભગવાનને નથી માનતો, મંદિરને નથી માનતો, ધર્મને નથી માનતો, એનો હું કાળ છું। કાળ માને મોત, મૃત્યુ તો સબકો લગતી હૈ સાહેબ। કૃષ્ણ 10મા અધ્યાય મેં કહેતે અર્જુન, જે મને નથી માનતો એનો હું કાળ છું, જે અનિતિ ને હરામ નું લે એનો અકાળ મૃત્યુ છે, એનો વંશ નો નાશ છું। જે મારી ભક્તિ કરે એને ભવસાગર પાર ઉતારું છું, હું શસ્ત્રધારીમાં રામ છું, દેવોમાં ભગવાન શંકર છું। તમે જુઓ તો ખરા કૃષ્ણ બોલ્યો છે, રામ પણ હું છું, કૃષ્ણ પણ હું છું, શંકર પણ હું જ છું। સ્ત્રીઓ મેં સબકી મૂર્તિ, ચેતના, બુદ્ધિ, પવિત્રતા હું છું, પશુઓ મેં ગાય હું છું, પશુઓ મેં પશુ ગાય નહીં, પશુઓ મેં ગાય, મૃગો મેં સિંહ હું છું। એટલે તો લોક કાંપે છે સિંહ થી સાહેબ, સર્પ મેં વાસુંગી હું છું, જલાશયો મેં નદીઓ હું છું, સમુદ્ર હું છું, નદીઓમાં ગંગા હું છું, પવિત્ર કરનારા સંતો ને ભક્તો ને ચેતના તાકાત હું છું, જે જગતના ઉપકારમાં જગતના હિતમાં જીવે એની આત્મા હું છું। ઝાડવામાં વનસ્પતિમાં પીપળો હું છું,
પવિત્રતામાં તુલસી હું છું, સહન કરવામાં ધરતી હું છું, પ્રકાશ આપવામાં સૂર્ય હું છું, તેજ આપવામાં ચંદ્ર હું છું, અને બધા ખાય છે એનું પચાવનાર જઠર આંગણી હું છું. આ ઈશ્વરના શબ્દો, ગીતા એટલે ભગવાનની વાણી. યહ બ્રહ્મા વરુણ ઇન્દ્ર રુદ્ર મરુ સુખદેવે સેત્વે વેદે સાંકાર્યાને સામગા ધ્યાના વસંતો પશ્યંતો યોગીના સર્વાં તસ્મૈ સ્વે દેવાય નમઃ. હું બધાયને જાણું છું. હે અર્જુન, લાખો કરોડોમાં કોક મારી ભક્તિ કરે છે, લાખો કરોડોમાં કોક મને જાણવાની ઈચ્છા કરે છે. ચાર પ્રકારના લોકો મારું ભજન કરે. એક રોગી માણસ, જ્યારે બધાએ સૂટી જાય, ડોક્ટરો, દુનિયાના લોકો, ઘરના લોકો, ત્યારે મારી શરણમાં આવે છે. બીજો દુઃખી, સંસારના સુખ માટે મારું ભજન કરે છે. ત્રીજો જિજ્ઞાસુ, મને જાણવાની ઈચ્છા કરનારો. અને ચોથો જ્ઞાની, જેને ખબર પડી ગઈ કે ભગવાનના ભજન સિવાય જગતમાં બધું ખોટું છે. જગતમાં બધું મળી જાય પણ ઈશ્વર ન મળ્યો તો બધું બેકાર છે. મીરા બોલી, એક તું ના મિલા શ્યામ, તું ના મિલા સારી દુનિયા મિલે ભી તો ક્યા, મેરા મન ના. હે કૃષ્ણ, હે શ્યામ, હે વૃંદાવન વાસી, સારી બગિયા ભી તો ક્યા, શ્યામ તું ના. હમ તો રોતે રહે તેરી યાદો મેં, તુમ તો ઢૂંઢતે રહે ઇસ દુનિયા મેં, ફિર ભી તું ના. શ્યામ તું ના, એ સારી દુનિયા મિલે ભી તો ક્યા, શ્યામ તું ના. શ્યામ તું ના. એક રાજપૂતની દીકરી, રાજઘરાણેની, સોનાના મહેલમાં રહેનારી એ મીરા દોડી દ્વારકાધીશના મંદિરમાં, હજારો લોકો તમારી ઘોડે ઊભા હતા, અને મીરા કહેશે, હે કનૈયા, તને મથુરામાં તકલીફ પડી તો તું ગોકુળ ભાગી ગયો, તને ગોકુળમાં તકલીફ પડી તો વૃંદાવનમાં ગયો, વૃંદાવનવાળાએ તને ચોર કીધો તો મથુરામાં, મથુરામાં તકલીફ પડી તો તું દ્વારકામાં આવીને બેસી ગયો, ગોપીઓ તારા નામના રટન કરતી રોતી રહી, અને તું ખોટું બોલીને આવ્યો કે હું તને મળવા આવીશ, પણ હું ગોતી ગોતી આવ્યો, હવે મને જવાબ આપ, હું ક્યાં જાઉં? મને તો એ ખબર નહોતી ભગવાન શું. મારા ઘરે એક સાધુ આવ્યો, નાનપણમાં તારી મૂર્તિ આપી ગયો, અને મને કીધું તું આ મૂર્તિ તારી સાથે બોલશે, આજ સુધી તારા નામે નાચતી રહી, ગાતી રહી, દુનિયાએ મને ઝેર આપ્યું, પથરા માર્યા, બદનામ કરી, પણ મેં તને છોડ્યો નહીં, તારું નામ છોડ્યું નહીં, આખા દુનિયાનું સુખ મળ્યું પણ તું ન મળો એટલે મારા માટે બધું બેકાર છે. હે દ્વારકા વાળા, હે કાળિયા ઠાકર, તું બતા મેં કહાં જાઉં? અને સાહેબ, એ પથ્થરની મૂર્તિમાંથી હાથ નીકળ્યા, દુનિયા દેખતી રહી, અને મીરા સમાઈ ગઈ. સાહેબ, કોઈ કલાકાર, કથાકાર, વિદ્વાન, કોઈ પણ એમ ન કહી શકે આ વાત ખોટી છે, આ કોઈ કહાની નથી. સાહેબ, નરસિંહ મહેતો દામોદરમાં સમાઈ ગયો, તુકારામ વિઠ્ઠલનાથમાં સમાઈ ગયો, ગુરુ નાનક દેવ સ્થળમાં શાંત થઈ ગયા, કબીર ગંગામાં સમાઈ ગયા, રામ હનુમાનમાં સમાઈ ગયા, કૃષ્ણ ભક્તોમાં સમાઈ ગયા, આપણે આમનામ રહી ગયા. મારા ભાવ, મારી આદત છે હું એક અડધી કલાક બધાને નચાવું, કૂદાવું, કીર્તન કરાવું, પછી જ મારી કથા જામે, પણ આપણી પાસે ટાઈમ નથી. સાહેબ,
ત્રણ કલાકનું પિક્ચર તમે પૂરું જોતા હો છો 9 થી 12, અને પૈસા ભરાણા છે લક્ષ્યના માધ્યમ દ્વારા દેશ વિદેશમાં, આખો દેશ તમને જોઈ રહ્યો છે. કંથરિયા ધામના 15 લાખ માણસો સભ્ય છે, એમાં ડેલી 22,000 માણસો આપણને જોવે છે. આપણા મંદિરને માતાઓને ઠંડને છે, માતાઓને જે સવારમાં વારામાં સેવા કરે સાહેબ, સવારના પરમાં કોઈ મંદિરમાં જાઓ, દુનિયાઓ ન જાણે ક્યાં ક્યાં વાતો કરે, પણ કંથરિયા ધામમાં મારી જનેતા સમાન માતાઓ 4 વાગ્યામાં આવી જાય, મારા પ્રભુનો શિંગાર કરે, સેવા કરે. ખરા બપોરે ચંપલ પહેર્યા હોય તો પગ મુકાય નહીં, એવા ટાઈમ બપોરની માતાઓ આવી જાય, આ કેટલી સેવા છે. બધી જગાએ માતૃશક્તિ આગળ છે, એટલે ધર્મપટ નીકળ્યા, એટલા માટે મારા કંથરિયા ધામની મહિલા મંડળ મારી માતાઓને તાળીથી વધાવો. મારા આ જગત માતૃશક્તિથી ચાલે છે. ભગવાન વ્યાસ કહે છે આ જગતનું શું થશે, આજનો માનવ ન ખાવાનું ખાવા લાગ્યો, ન પીવાનું પીવા લાગ્યો, મન ફવે એમ કહેવા લાગ્યો, અને નથી ભગવાનનો ડર, નથી ધર્મનો ડર. ભગવાન આંધળો નથી, બેરો નથી, મૂંગો નથી, બધું જાણે. તમે ડોક્ટર છો, ફી વધારે લ્યો, પણ કોઈનું ખોટું ઓપરેશન, કોઈની ખોટી દવા ન થાય, એ પણ એક દેશની સેવા છે સાહેબ. તમે દૂધ વેચો છો, ઘી વેચો છો, મીઠાઈ વેચો છો, વધારે પૈસા લો, પણ ભેળ સ્થળે કરીને જિંદગી કોઈની બગાડો નહીં, એ દેશની સેવા છે. સરહદ પર ઉભા વીર જવાનો તમારી રક્ષા કરે છે, એ પણ એ જ કહે છે કે અમે તમારી માટે જાન આપીએ, પણ તમે દેશમાં રહીને કમસે કમ દેશની તો સેવા કરો. આજે હર શહેરમાં ભેળસેળ થવા લાગી સાહેબ, વિદેશના લોકો પાસે ટાઈમ નથી ભોજન બનાવવાનો, એટલે જે આવે ખાઈ લે, પણ તમે તો ભારતમાં તમારા બાળકોને, તમારા પરિવારને તાજું બનાવીને ખવડાવો ક્યારેક ક્યારેક. મારી પ્રાર્થના છે સાહેબ, હું કોઈની પેટમાં લાટ વાતવા મારવા માટેની વાત નથી, પણ થોડું તાજું તમારા બાળકોને ઠંડા પીણા ઓછા પડાવો, બને તો ગાયનું દૂધ આપો, દેશી ગાયનું ઘી, દેશી ગાયનું દહીં. જો તમારા બાળકોનું હિત ચાહતા હો તો મા બાપ એને જ કહેવાય, તમે એટલું ભણાવો છો, ગણાવો, તમને છોકરાઓની કેટલી ચિંતા છે, પણ એને સુખી કરવા હોય તો દેશી ગાય, ઇંગ્લિશ જર્સી નહીં સાહેબ, એ તો બહારથી આવી છે, જેમ આપણે રોજ હોય એમ એ જંગલના રોજ, અને ક્રાઉન કે એના પર દયા કરો, જીવ સત ભગવાન બધામાં છે, પણ પૂજા તો ડોંગરેજી બાપા કહેતા હતા, ગાય નિષ થાય, ભેંસ ભલે અધમણ દૂધ આપતી હોય સાહેબ, અને ભારત છોડીને કોઈ ભેંસનું દૂધ ખાતો જ નથી સાહેબ, તમે આફ્રિકા ચાલો મારી સાથે, હું મહિનો રહીને આને ફેરવીને લાવ્યો સાહેબ, હજારો ભેંસો છે જંગલોમાં રખડે, કોઈ હામું ન જુએ સાહેબ, દૂધ પીવાની તો વાત દૂર રહી, તમે ડિસ્કવરી જુઓ ને બાપ, જે નથી માનતા ગાયને માં, એ પણ ગાયના દૂધનો વખાણ કરે, હર દેશ હર કન્ટ્રી ગાયનું દૂધ પીવે છે સાહેબ. આફ્રિકામાં આપણા દેશી ગાય તો મિલતી જુલતી છે, આ જે છે એ જર્સી છે, એ દૂધ વધારે આપે છે, પણ જીવનને ફાયદાકારક નથી એટલું. દેશી ગાય ભલે 1 કિલો લીટર આપતી હોય, 1.5 લીટર આપતી, અરે ડોંગરીજી બાબા તો એમ કેતા પાસે જ આપતી હોય, તો એ તમારા માટે અમૃત છે દેશી ગાયનું દૂધ, પીવો સાહેબ. પૈસાથી જિંદગી નથી ખરીદાતી સાહેબ, પૈસાથી અનાજ ખરીદાય છે, ભૂખ નહીં, પૈસાથી કોઠીઓ બંગલા બનાવાય છે, શાંતિ નહીં, પૈસાથી સોફા સેન્ટર કપડા વસ્ત્ર દાગીના મળાય છે, નીંદ ઊંઘ નહીં સાહેબ. કૃષ્ણ કહે છે અર્જુન, આ તારા માટે શાસ્ત્રમાં જે લખ્યું કે સત્ય છે, જે શાસ્ત્રોને નથી માનતો એ મૂર્ખો છે, આ ગીતાકાર બોલે છે, ગીતા એટલે ભગવાનની વાણી. અધર્મીઓને ખબર હતી કે ગીતા ભારતની માં છે, અને હિન્દુસ્તાનનો માણસ ગીતા પર હાથ મૂકીને ખોટું નહીં બોલે, એટલે આજ સુધી આપણને ગીતા પર હાથ મુકાવે છે, કારણ કે ગીતા આપણી માં છે. એટલે કહે છે ભગવાન કે તું મને વાર વારે પ્રણામ કર, યાદ રાખજો સાધુ સાધુ તમને જલ્દી આશીર્વાદ નહીં આપે, હાથ જોડશે, કારણ કે તમારામાં હરી બેઠો, જે મારામાં છે એ જ તમારામાં છે સાહેબ.
આ ભગવા કપડા ઉતારેલો પેન્ટ બુશર્ટ પહેરેલો તો તમારા મારામાં કોઈ ફરક નથી સાહેબ.